नमस्कार दर्शक मित्रों, तमे જોઈ રહ્યા છો સાઇન રૂમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. કન્યા શાળાની વિદ્યાર્થિનીઓએ બનાવ્યો સૌથી મોટો પતંગ. મકર સંક્રાંતિ તહેવાર નિમિત્તે પતંગોત્સવની ઉજવણી શાળામાં ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે કરવામાં આવી હતી. શાળાની વિદ્યાર્થિનીઓએ વ્યસ્ત સમાચાર પત્રોનો ઉપયોગ કરીને 10x10 ચોરસ ફૂટનો સૌથી મોટો પતંગ બનાવ્યો હતો. વિદ્યાર્થિનીઓને સર્જનાત્મક શક્તિ વિકસે તે હેતુસર આ પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી. શાળાની તમામ વિદ્યાર્થિનીઓએ આ પ્રવૃત્તિ નિહાળી હતી અને આમ આ મોટો પતંગ બિલ્લીમોરા તેમજ આજુબાજુના વિસ્તારમાં આકર્ષણ નું કેન્દ્ર બન્યો હતો. રાષ્ટ્રીય કક્ષાએ માનસ દેસાઈએ ગોલ્ડ મેળવ્યું. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ઇન્ટર સ્કૂલ સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ કોમ્પિટિશન 2022-23ની રાષ્ટ્રીય કક્ષાની જુડો સ્પર્ધા તારીખ 8 જાન્યુઆરીથી 11 જાન્યુઆરીના રોજ ઇન્ડિયન મોડર્ન સિનિયર સેકન્ડરી સ્કૂલ સોનીપત હરિયાણા ખાતે યોજાઈ હતી, જેમાં નવસારીના માનસ દેસાઈએ 65 કેજી ગ્રુપમાં ગોલ્ડ મેડલ મેળવીને સમગ્ર ભારતમાં ગુજરાત અને નવસારી જિલ્લાનું નામ રોશન કર્યું છે. માનસ દેસાઈ નવસારી રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચતા નવસારી જિલ્લાના જુડો ખેલાડીઓ, રમતગમત પ્રેમીઓ, ઢોલ નગારા સાથે માનસ દેસાઈ અને એમની માતા ફાલ્ગુનીબેન દેસાઈનું પુષ્પગુચ્છ દ્વારા આવકાર્યા હતા. વાંસદાના ડોક્ટર વિશાલ અને કિરણ પટેલે ગુજરાત બ્લાઇન્ડ ક્રિકેટ ટીમના ભારે આવ્યા. વાંસદાના ડોક્ટર વિશાલ અને કિરણ પટેલે ગુજરાત બ્લાઇન્ડ ક્રિકેટના ખેલાડીઓના ભારે આવ્યા હતા. તારીખ 13 એટલે કે આજ રોજ ભોપાલ ખાતે રમવા જઈ રહી છે તો એમની અમુક ચીજોની અગવતા હતી. અને તો ઇન્ડિયન બ્લાઇન્ડ ક્રિકેટ ટીમના ખેલાડી નરેશ તુંબડાએ ભાજપ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ દિવેશ પટેલને જાણ કરતા એમના દ્વારા નવસારી જિલ્લાના યુવા મોરચાના ઉપપ્રમુખ ડોક્ટર વિશાલ પટેલને મેસેજની જાણ કરતા ગુજરાત બ્લાઇન્ડ ક્રિકેટ ટીમના તમામે 16 ખેલાડીઓ સહિતને ખૂટતી રમતની કીટની ડોક્ટર વિશાલ પટેલ અને વાંસદા તાલુકાના કિરણભાઈએ તાત્કાલિક ધોરણે સહાય કરી માનવતા બતાવી માનવતા હજુ મરી પરવારી નથી એવું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અમલસાડ ગણદેવી રોડ પર ધમડાછા ગામે અંબિકા નદી પર બની રહેલા હાઇ લેવલ બ્રિજના બાકી કામ પૂરા કરવા અને ટ્રાફિક સમસ્યા નિવારવા તથા જાહેર સલામતીના ભાગરૂપે આ રોડ પર ભારે વાહનોની અવરજવર તારીખ 28/2023 સુધી બંધ કરી દીધી છે. અમલસાડ ગણદેવી રોડ પર ધમડાછા ગામે આવેલ લો લેવલ બ્રિજ ચોમાસામાં ડુબાણમાં જતા સરકારે 27/12/2018 પત્ર ક્રમાંક HS 28/20/18/37-90C હાઈ લેવલ બ્રિજ બનાવવાના કામની મંજૂરી આપેલ હતી ત્યારે તારીખ 28/2023 સુધી ભારે વાહનોની અવર જવર બંધ કરી દેવામાં આવી છે. સાથે જ નવસારી જિલ્લા અધિક કલેક્ટરના હુકમનો અમલ થઈ રહ્યો છે, પરંતુ અમલસાડથી ગણદેવી જતા રોડ પર જ્યાં ધમડાછાથી ડાયવર્ઝન આપ્યું છે ત્યાં કોઈ બોર્ડ ન હોવાને કારણે વાહન ચાલકો બ્રિજ સુધી પહોંચી ગયેલા જોવા મળ્યા હતા. બ્રિજ પર ટ્રાફિક નિયમન કરતા કર્મચારીઓએ ભારે વાહનોને પાછા ફરવાની ફરજ પાડી હતી. એસકે કન્સલ્ટન્સી, જ્યાં ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુટરતા ધરાવે છે, જે 2011થી સતત ગ્રાહકોની સેવા કરી રહ્યું છે, જેના 1000થી પણ વધુ સંતુષ્ટ ગ્રાહકો છે. અમારી સેવામાં લાઇફ ઇન્સ્યોરન્સ, ટર્મ પ્લાન, હેલ્થ ઇન્સ્યોરન્સ, પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ, હોમ ઇન્સ્યોરન્સ, બિઝનેસ ઇન્સ્યોરન્સ, ટ્રેડિશનલ ઇન્સ્યોરન્સ પ્લાન્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, SIP અને વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. અમારી ત્યાં ઇન્સ્યોરન્સ પ્લાનિંગ, ચાઇલ્ડ એજ્યુકેશન, મેરેજ પ્લાનિંગ, રિટાયરમેન્ટ પ્લાનિંગ, ઇમરજન્સી ફંડ પ્લાનિંગ, અન્ય નાણાકીય લક્ષ્યનું આયોજન કરાય છે. અહીં LIC પ્રીમિયમ કલેક્શન સેન્ટરનું પણ કામ કરીએ છીએ. સાથે જ આ ઉપરાંત એક જ કોલ પર ઘર બેઠા તમામ સેવાઓ પણ આપીએ છીએ. મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇન્સ્યોરન્સ ઇન્ડિયાની દરેક કંપનીઓનું કામ કરવા સાથે અન્ય વિવિધ પ્રકારની સેવાઓ અને સુવિધાઓ પણ આપીએ છીએ. ત્યારે સરનામું નોંધી લો, SK કન્સલ્ટન્સી, રામવાટિકા, ગ્રાઉન્ડ ફ્લોર, કુંભારવાડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર. ભટ્ટાઈ વિભાગ માધ્યમિક શાળા વાર્ષિક મહોત્સવ અને આનંદ મેળો ઉજવાયો. ભટ્ટાઈ વિભાગ માધ્યમિક શાળા ભટ્ટાઈમાં ગત તારીખ 10ના રોજ વાર્ષિક રમોત્સવ અને તારીખ 11ના રોજ ભટ્ટાઈમાં શાળાના પ્રાંગણમાં ભવ્ય આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
અભ્યાસકાળ દરમિયાન શિક્ષણની સાથે કેળવણી માટે શિક્ષણેતર પ્રવૃત્તિઓનું પણ એક આગવું મહત્વ છે. શાળાકાળ દરમિયાન બાળકના સર્વાંગી વિકાસને ધ્યાનમાં લઈને વિવિધ સ્પર્ધાઓ જેવી કે લીંબુ દોડ, સોયમાં દોરો પુરવવો, માટલા દોડ, શૂન્ય ચોકડી, એક મિનિટમાં ધીમી સાયકલ, દ્વિપગી ચા, સિક્કા શોધ, ખો ખો, કબડ્ડી, ક્રિકેટ તેમજ સર્વની માનીતી સંગીત ખુરશીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. અને સાથે જ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં જોડાઈને આનંદ મેળાને સફળ બનાવવામાં યોગદાન આપ્યું હતું. વાંસદાની કન્યાશાળામાં રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી કરવામાં આવી. વાંસદા તાલુકાના વાંસદાનગરની કન્યાશાળા ખાતે 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની 160મી જન્મદિન રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી કરવામાં આવી. તે અંતર્ગત શાળાના શિક્ષકો દ્વારા સ્વામી વિવેકાનંદનું જીવન કવન અંગેની માહિતી આપવામાં આવી હતી. સાથે જ વિદ્યાર્થીઓ માટે વકૃત્વ અને નિબંધ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વકૃત્વ સ્પર્ધામાં 30 અને નિબંધ સ્પર્ધામાં 35 એવી રીતે કુલ 65 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તમામ બંને સ્પર્ધાના પ્રથમ 3 વિજેતાઓને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું હતું. દિલ્હી મોરાના સ્વસ્થિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગળાની સલામતી માટે 2000થી વધુ સેફ્ટી બેલ્ટનું વિતરણ કરાયું. મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે શહેરો અને ગામડાઓમાં પતંગો ચગવાના શરૂ થઈ ગયા છે. મોટા શહેરોમાં પતંગની દોરીથી વાહન ચાલકોના ગળા કપાના કિસ્સાઓ પ્રસિદ્ધ થઈ રહ્યા છે. ત્યારે દિલ્હી મોરાના સ્વસ્થિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરના માર્ગો પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકોના ગળે સલામતી પટ્ટા પહેરાવવામાં આવ્યા હતા. સ્વસ્થિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગત વર્ષોના પણ વાહન ચાલકોની ગળાની સલામતી માટે સેફ્ટી બેલ્ટ પહેરાવ્યા હતા. આ વર્ષ પણ ગઈકાલ સાંજે શહેરના રોડ પર આવતા જતા વાહન ચાલકોને સેફ્ટી બેલ્ટ પહેરાવ્યા હતા અને આ કામગીરીમાં બિલ્લીમોરા પોલીસ પણ જોડાઈ હતી. સાબરમતી આશ્રમથી પ્રારંભ થયેલી સાયકલ રેલીનું દાંડીમાં સમાપન. એનસીસી 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે તારીખ 7મી જાન્યુઆરીથી તારીખ 14મી જાન્યુઆરી 2023 દરમિયાન સાયકલ રેલી 25 યુવા એનસીસી કેડેટ્સ 409 કિલોમીટરની મુસાફરી કરીને દાંડીમાં નમક સત્યાગ્રહ સંગ્રહાલય ખાતે આવી પહોંચી છે. ત્યારે અહીં સાબરમતી આશ્રમથી પ્રારંભ થયેલી સાયકલ રેલીનું દાંડી ખાતે સમાપન થશે અને 15 જાન્યુઆરીએ દાંડીથી દિલ્હી સુધીની મોટરસાયકલ રેલીનો પ્રારંભ થશે. આરડી પટેલ સાર્વજનિક વિદ્યાલય 24 ખાતે આજે બાઘ સલામતી સપ્તાહ માટે કાનૂન જાગૃતિ શિબિર, શિક્ષણ શિબિર યોજાઈ હતી. આ હાલમાં જે જિલ્લા પોલીસ વડા દ્વારા માર્ગ સલામતી સપ્તાહનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે આરડી પટેલ સ્કૂલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કર્યું, જેમાં વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે જાગૃત કરવામાં આવ્યા હતા અને તેમને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં, નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં. હાઈ સિક્યુરિટી, ફાયર સેફ્ટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડો અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો. કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292. નવસારીના રામજી મંદિર ખાતે નવસારી જલાળપુર તાલુકા પેન્શનર મંડળ દ્વારા આજે ખાસ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના બાદ 3 વર્ષ બાદ આજે એક સભા યોજાઈ હતી અને જેમાં પેન્શનર દ્વારા જે પ્રકારે 3 વર્ષમાં જે કામગીરી કરવાની હતી તેની સમીક્ષા કરવાની હતી અને આગામી વર્ષના કામોની ચર્ચા પણ ખાસ કરવામાં આવી હતી. વાંસદા તાલુકાના મોટી ભમતી ગામના વૃદ્ધ ખેડૂત પર તેના શાળાઓને જમીન મુદ્દે હુમલો. વાંસદા તાલુકાના મોટી ભમતી ગામે વચલાફળિયામાં રહેતા 64 વર્ષીય વૃદ્ધ ખેડૂત ઈશ્વર છના પટેલના પત્ની કુસુમબેનને તેમના નાના ભાઈ શૈલેષે મોટી વાલઝર સ્થિત તેના નામે ચાલતી જમીન વેચાણ આપી દીધી હતી, જેના પર ઈશ્વરભાઈએ તેમના પત્ની કુસુમબેનના નામે મકાન બનાવ્યું હતું અને બાકીની જમીનમાં તેઓ ખેતી કરતા હતા.
આ જમીનમાં કરેલ વાવેતરમાં પાણી આપી ઈશ્વરભાઈ તેમના પત્ની કુસુમબેન સાથે સાંજે 6-1 વાગ્યે તેમના ઘરે જવા નીકળ્યા હતા અને તે સમયે તેમના સાળા ધીરુ છોટુ પટેલ અને તેના 2 છોકરા અશોક અને અંબુ ઉર્ફે અમૃત પટેલે ભેગા મળીને ઈશ્વરભાઈ પાસે આવી તેમને ધમકી આપી હતી કે તારે અહીં આવવું નહીં અને આ જમીન અમારી છે, જો અહીં આવશે તો તારા ટાટિયા તોડી નાખીશું. આ ઉપરાંત ધીરુ પટેલે જો ફરી આ જમીન પર આવશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારે અમૃત તેમજ અંબુ ઉર્ફે અને ધીરુ છનાભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આ ત્રણેય હુમલાખોર બાપ દીકરા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે વાંસદા પોલીસના યોગેશભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. યુપી પોલીસ કુંદમાં રહેઠાણના પુરાવાઓ મેળવી લઈ છેલ્લા 20 વર્ષ છુપાઈને રહેતા વોન્ટેડ આરોપીને ઉચકી ગઈ હતી. મથુરા પોલીસે ચોરી લૂંટધાળ જેવા ગુનાઓમાં આરોપી માટે 25,000 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. પ્રાંત વિગત મુજબ ચીખલી નજીકમાં કુંદના ખાડા વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી પરિવાર સાથે રહેતો મોહમ્મદ રફીક નથ્થુ ખાન, જે વર્ષ 2000માં ચોરી ધાડ લૂંટ જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલ હોય, ત્યારે ઉત્તર પ્રદેશના મથુરા પોલીસ મથકમાં તેને વોન્ટેડ જાહેર કરી યુપી પોલીસ દ્વારા તેના માટે ₹25,000નું ઇનામ જાહેર કરાયું હતું. યુપી પોલીસને ચમકો આપી ત્યાંથી ફરાર થઈને તે ખુંદના ખાડા વિસ્તારમાં વસવાટ કરી રહેણાંકના પુરાવાઓ પણ મેળવી લીધા હતા. સાથે જ જેને ટેકનિકલ સાધનોનો ઉપયોગ કરી મથુરા સાતા પોલીસ મથકના PSI રાજકુમાર સિંઘ તથા તેજપાલ સિંઘ સહિતના સ્ટાફ દ્વારા નિગરાની રાખી સ્થાનિક પોલીસની મદદથી ઝડપી લીધો હતો અને હાલ ઓળખના પુરાવો વગેરેની ચકાસણી કરાવવામાં આવી રહી છે. ગણદેવીના વૃદ્ધની લાશ અંબિકા નદીમાંથી મળી. ગણદેવી તાલુકાના ગણદેવા ગામે રહેતા એક વૃદ્ધ ઘરેથી નીકળ્યા બાદ અંબિકા નદીના ઊંડા પાણીમાંથી લાશ મળી આવતા આપઘાતની શંકા સેવાઈ રહી છે. ત્યારે ગણદેવા ગામે નહેરફળિયામાં રહેતા બાબુ કરશન હળપતિ, જેમની ઉંમર 65 વર્ષીય છે, તેઓ 10 તારીખના રોજ ઘરેથી મારે કામ અર્થે બહાર જવું છે કહીને ઘરેથી નીકળી ગયા હતા અને બપોરે 3 કલાકે નીકળ્યા બાદ તેઓ મોડે સુધી પરત નહીં આવતા પરિવારજનોએ શોધખોળ કરી હતી. ત્યારબાદ આજે એટલે કે ગઈકાલે 3 કલાકે એટલે કે 12 તારીખના રોજ મટવાડ પાસે આવી અંબિકા નદીના જૂના પુલના નીચેના ભાગે કોઈ અગમ્ય કારણોસર નદીના ઊંડા પાણીમાં ડૂબી મરણ ગયેલ હાલતમાં તેમની લાશ મળી આવી હતી. ત્યારે હાલ તેમની ફરિયાદ પ્રકાશબાબુ હળપતિ, જેઓ ગણદેવાના રહેવાસી છે, તેમણે આપી હતી અને તેની તપાસ PSI ગણદેવી સાગરવીય આહિર કરી રહ્યા છે. નેશનલ હાઈવે નંબર 48 પર વેસમાં ઓવરબ્રિજ આગળ અમદાવાદ ટ્રેક પરથી 54,000નો દારૂ પકડાયો. નવસારી ગ્રામ્ય પોલીસની ટીમને મળેલ બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર 48 પર વેસમાં નજીક ઓવરબ્રિજ આગળ અમદાવાદ તરફ જતા ટ્રેક પર બ્લોકિંગ કરી નાકાબંધી કરી હતી. તે દરમિયાન વાપી તરફથી આવી રહેલ એક સ્કોડા કાર સ્થળ પર આવતા કારના ચાલકે દૂરથી જ પોલીસને જોતા પોતાની ગાડી બંધ કરી ડિવાઈડર કૂદી મુંબઈ ટ્રેકના સર્વિસ રોડ પરની બાજુમાં આવેલ શેરડીના ખેતર અને વાડીમાં થઈ ભાગી છૂટ્યો હતો. પોલીસે કારની તપાસ કરતા તેમાંથી 40 નંગ બાટલીઓનો ભારતીય બનાવટના વિદેશી દારૂ મળી આવ્યા હતા. સાથે જ તેની પાસેથી કુલ ₹3.56 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી કરવા સાથે ગ્રામ્ય પોલીસના PI DK પટેલ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PET CT સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. ખારેલ રાણકુવા સ્ટેટ હાઈવે પર ગણદેવા પાસે મોટરસાઇકલ સામસામે અથડાતા એકનું કરુણ મોત. ખારેલ રાણકુવા રોડ પર 2 મોટરસાઇકલ સવારે સામસામે અથડાતા એક ચાલકનું પાછળ આવતી ટ્રકનું વ્હીલ ફરી વળતા કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. ટાંકલ કુંભારવાડ ફળિયામાં રહેતા ગૌતમ મહેશભાઈ ઢીમર, જેઓ હીરો સ્પ્લેન્ડર લઈને ટાંકલથી નવસારી જવા માટે નીકળ્યા હતા, ત્યારે સાંજે 7 કલાકે ગણદેવા નાના ફળિયા પાસે ખારેલ રાણકુવા માર્ગ પરથી પસાર થતા હતા અને ત્યારે સામે ખારેલ તરફથી એક હોન્ડા ડ્યુએટ મોપેડ આવતી હોય અને ત્યારે બંને ટુ વ્હીલરનું સામસામે અથડાતા બંને મોટરસાઇકલ ચાલક રોડ પર પટકાયા હતા. જ્યારે આ જ સમયે ટાંકલથી ખારેલ તરફ જતી ટાટા ટ્રકનું પાછળનું વ્હીલ ગૌતમભાઈના માથા ઉપરથી ફરી જતા તેમનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની ફરિયાદ અજય વિષ્ણુ ઢીમર તેમણે નોંધાવી હતી અને જેની તપાસ હાલ અલ્પેશભાઈ લલ્લુભાઈ કરી રહ્યા છે. નવસારી ખાતે રહેતા પરિવારની સગીરાને કુટુંબીજનને જ
લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું. નવસારી ખાતે રહેતા એક પરિવારના ઘરે રહેતો તેમનો સંબંધી એવો મૂળ યુપીનો આકાશ શિવજતન સહાની તેમની સગીર વયની છોકરીને 8-1 મહિના અગાઉથી જ લગ્નની લાલચ આપી ફોસલાવીને તેને વારંવાર તેની સાથે દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી દીધી હતી. આ અંગે જાણ થતાં પીડિતાના વાલીએ દુષ્કર્મ આચરનાર આકાશ સહાની વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ ગુજારનાર આકાશ સહાની વિરુદ્ધ આઈપીસીની કલમ 366, 376 તેમજ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા સાથે નવસારી ટાઉન પોલીસના પીઆઈ કેએલ ચૌધરી આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. નેશનલ હાઈવે નંબર 48 પર ગણેશ યશોદરાની હદમાં રસ્તો ઓળંગી રહેલ આધેડનું અજાણ્યા વાહન અડફેટે મોત. નેશનલ હાઈવે નંબર 48 પર અમદાવાદ ટ્રેક પર સત્ય સાંઈ વિદ્યા નિકેતન સ્કૂલ સામે ગણેશ શોધરા ગામની હદમાં રસ્તો ઓળંગી રહેલ 59 વર્ષીય જશવંત ઈશાક પરમારને ગતરોજ 12 જાન્યુઆરી સાંજે 5:30 વાગ્યાના અરસામાં કોઈક અજાણ્ય વાહન ચાલકે ઠક્કર મારતા જશવંતભાઈને માથામાં ગંભીર ઈજા પહોંચતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ભાગી છૂટ્યો હતો ત્યારે આ અંગે ગ્રામ્ય પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા સાથે ગ્રામ્ય પોલીસના પીએસઆઈ ડીડી રાવલ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન 24.6 સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 12.4 સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 92% જ્યારે સાંજે 47% રહ્યું હતું. હવાની ગતિ 5.1 કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પૂર્વ તરફ રહી હતી. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48 સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.